नमस्कार विद्यार्थी मित्रों, हूँ किशोर रामाणी। सब्जेक्ट बायोलॉजी धोरण 12 ની અંદર આપણે જનન કોષોના નિર્માણની ક્રિયાની વાત કરશું। ચેપ્ટર નંબર 3 ની અંદર જન્યુ જનન પ્રજનન કોષોનું નિર્માણ। તો પ્રજનન કોષોનું નિર્માણ કયા ભાગમાં? અરે મનુષ્યની અંદર આપણે ખબર, પુરુષની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ છે। તો શુક્રપિંડમાં અને માદાની અંદર અથવા સ્ત્રીની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ છે। તો અંડપિંડ, તો જન્યુ જનનની આપણે વાત કરીએ છીએ। જન્યુ જનન પ્રજનન કોષોનું નિર્માણ, જીનેસિસ એટલે સંશ્લેષણ બનવું, ગેમેટ જન્યુ। તો જન્યુ જનનની પ્રક્રિયા મુખ્ય પ્રજનન અંગોમાં તો નરની અંદર શુક્રપિંડ અને માદામાં અંડપિંડ જન્યુ જનન તરીકે। હવે આ જે જન્યુ જનન તરીકે થતી પ્રક્રિયા છે એ જનન કોષો ઉત્પન્ન કરે છે, એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષ અને અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન કરે છે। શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો અથવા તો આદિ શુક્રકોષો અથવા તો સ્પર્મેટોગોનિયા જેને કહેવાય, એ શુક્રકોષ જનનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે। હવે શુક્રકોષ જનન અને અંડપિંડની અંદર ત્યાં પણ આવી જ રીતે અંડકોષ જનનની પ્રક્રિયા થાય છે, એના દ્વારા અંડકોષનું નિર્માણ થાય છે। હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા, શુક્રકોષ જનનની પ્રક્રિયા પ્રશુક્રકોષનું નિર્માણ અને શુક્રકાયાંતરણ બે તબક્કામાં વહેંચી શકાય છે। જો કઈ બે ક્રિયાઓ? પ્રશુક્રકોષનું નિર્માણ આદિ શુક્રકોષમાંથી સૌ પ્રથમ પ્રશુક્રકોષો સર્જાય છે, એટલે પ્રશુક્રકોષનું નિર્માણ, અને બીજું શુક્ર કાયાંતરણ એટલે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા। તો શુક્રકોષ જનનની પ્રક્રિયાના મુખ્ય બે તબક્કા કહી શકો, એક પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજો તબક્કો શુક્ર કાયાંતરણ। હવે પ્રશુક્રકોષનું નિર્માણ એટલે કે આદિ શુક્રકોષ એટલે કે સ્પર્મેટોગોનિયા, આ સ્પર્મેટોગોનિયામાંથી પ્રશુક્રકોષ બને તે એના માટે ત્રણ તબક્કાઓ છે। એમાં પ્રથમ તબક્કો છે ગુણન, બીજો તબક્કો વૃદ્ધિ। તો એ ગુણન તબક્કો કોને કહેવાય? આ ગુણન તબક્કાની અંદર શું થશે? તો કે આપણને ખબર છે કે શુક્રકોષો શુક્રપિંડમાં સર્જે, પણ શુક્રપિંડમાં ક્યાં? અરે યાર, શુક્રોત્પાદક નલિકાઓ। અરે શુક્રોત્પાદક નલિકામાં, તો કે તમે ભણી ગયા, શુક્રોત્પાદક નલિકામાં જનન અધિછેદના કોષો અને સર્ટોલી કોષો અને જનન અધિછેદમાં નર જનન કોષો આવેલા છે। હવે આ નર જનન કોષોમાં જે અપરિપક્વ નર જનન કોષ અથવા તો સ્પર્મેટોગોનિયમ અથવા તો આદિ શુક્રકોષો સ્પર્મેટોગોનિયમ એનું ગુણન થાય છે, ગુણન એની સંખ્યામાં વધારો થાય, મલ્ટીપ્લિકેશન સમભાજન થાય, સમભાજન થઈને કેટલા બધા આદિ શુક્રકોષોનું નિર્માણ, આ ગુણનનો તબક્કો, આ પ્રથમ તબક્કો। શુક્રોત્પાદક નલિકાની અંદર સ્પર્મેટોગોનિયા કોષ છે, એનું માઇટોસિસ થાય એટલે કે સંભાજન થાય અને મોટી સંખ્યામાં બીજા સ્પર્મેટોગોનિયા ઉમેરાય છે, એટલે ઘણી બધી સંખ્યાની અંદર સ્પર્મેટોગોનિયાનું નિર્માણ। હવે ગુણન પછીનો તબક્કો વૃદ્ધિ છે। હવે જોજો, આમાંથી કેટલાક સ્પર્મેટોગોનિયા હજુ પાછું સંભાજન પામશે અને બાકીના સ્પર્મેટોગોનિયા વૃદ્ધિ પામે, એના કદમાં વધારો થાય, પોષક દ્રવ્યો એકત્રિત કરે, એનું જનનીક દ્રવ્ય સાંદ્ર થાય છે ડીએનએ અને એ વૃદ્ધિ પામી અને કદમાં ખૂબ જ મોટું બને છે, એ થાય છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ। એટલે આદિ શુક્રકોષમાંથી જે કોષો પોષણ અને પોષક દ્રવ્યો એકત્રિત કરી અને કદમાં વૃદ્ધિ પામે, મોટા થાય, તેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય અને એ તબક્કો છે વૃદ્ધિ। હવે જોજો, સ્પર્મેટોગોનિયા પણ દૈહિક કોષનો જ એક પાર્ટ છે, દ્વિકીય છે। સ્પર્મેટોગોનિયા પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને ત્યારે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રીય કે દ્રવ્યને લગતા કોઈ ફેરફાર નથી, રંગસૂત્રીય દ્રવ્યને લગતા કોઈ ફેરફાર નથી થયા, એટલે એ પણ દ્વિકીય હોય, એમાં પણ રંગસૂત્રોની સંખ્યા 46 જ હોય। હવે વૃદ્ધિ પછીનો ત્રીજો તબક્કો જે છે એ છે પરિપક્વન તબક્કો અને જે અર્ધીકરણ। પરિપક્વન તબક્કો ફરી બે ભાગમાં થાય, પરિપક્વન એક અને પરિપક્વન બે, એટલે કે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે। આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે, એટલે કે તેમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે। હવે એનું પરિપક્વન વિભાજન એક એટલે કે અર્ધીકરણ થાય,
અને અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે પછી. તો સૌ પ્રથમ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધીકરણ પામે એટલે અર્ધીકરણ એકમાં જાય એટલે એમાંથી બે કોષ સર્જાય. જોજો પ્રાથમિક પૂર્વ શુક્રકોષના અર્ધીકરણ એક દ્વારા જે બે કોષ સર્જાય તેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાય. એટલે આ જે સર્જાણા એ દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને તેમાં રંગસૂત્રની સંખ્યા, અરે એમાં રંગસૂત્રની સંખ્યા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કરતા અડધી હોય. જો અહીંયા 46 હતા તો અહીંયા 23 થઈ ગયા. આ એક કીય છે અને આ દ્વિતીય. અહીંયા રંગસૂત્રો એક કીય છે. હા, એટલું ખરું કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધીકરણ થઈને સર્જાતા કોષો છે અને જેમાં રંગસૂત્રોની સંખ્યાની દ્રષ્ટિ એક કીય છે, પણ દરેક રંગસૂત્ર બે એકલ સૂત્રો ધરાવે છે. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષે પરિપક્વન વિભાજન બે એટલે કે અર્ધીકરણ બે થાય છે અને તેનું અર્ધીકરણ બે થતા દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી ફરી પાછા બબે પ્રશુક્રકોષો સર્જે. એટલે આ છે ને એ પ્રશુક્રકોષ અને જે દરેક એકકીય હોય છે, દરેક એકકીય હોય છે. કારણ કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા એનું આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષ નું અર્ધીકરણ બે થયું અને દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષ માંથી બે એકકીય કોષો સર્જાય. એટલે આમ કુલ એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ માંથી કુલ ચાર એકકીય સમાન પ્રશુક્રકોષો સર્જાય. હવે આ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ દરેકમાં સરખી છે, દરેકમાં 23 23 23. હા, જનીનિક દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે પણ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ સમાન છે અને એક. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો પણ એકકીય છે અને પ્રશુક્રકોષો પણ એકકીય છે. બેમાં તફાવત શું? દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર એકકીય છે, રંગસૂત્રો 23 છે પણ દરેક રંગસૂત્ર બેવડાયેલા છે એટલે કે બે એકલ સૂત્ર ધરાવે છે. પ્રશુક્રકોષમાં પણ રંગસૂત્ર 23 છે એટલે કે એકકીય છે પણ એમાં દરેક રંગસૂત્ર એક એકલ સૂત્ર ધરાવે છે. આ એટલે પ્રશુક્રકોષના નિર્માણની અંદર ત્રણ પેટા તબક્કા છે. પેલો ગુણન, એટલે કે ત્યાં સ્પર્મેટોગોનિયાનું સંભાજન થાય અને વધારાના સ્પર્મેટોગોનિયા અથવા તો આદિ શુક્રકોષ બનાય છે, ઉમેરાય છે. પછી વૃદ્ધિ, એમાંના મોટાભાગના સ્પર્મેટોગોનિયા છે પોષક દ્રવ્યો એકત્રિત કરી કદમાં વધે છે, વૃદ્ધિ પામે છે. અને ત્યાર પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ એક થાય એટલે પરિપક્વન વિભાજન, એટલે એ તબક્કો થયો પરિપક્વન તબક્કો. તો આમ ત્રણ તબક્કા પ્રશુક્રકોષ અને આ પ્રશુક્રકોષોનું નિર્માણ. હવે આ પ્રશુક્રકોષ માંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા જેને શુક્રકાયાંતરણ કહેવામાં આવે છે, એ શુક્રકોષ જનનનો બીજો તબક્કો છે, શુક્રકાયાંતરણ. અને આ શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં પ્રશુક્રકોષ માંથી શુક્રકોષોનું નિર્માણ અને શુક્રકોષોને એટલે સ્પર્મેટોઝુઆ કહેવામાં આવે. ઝુઆ જે હલન ચલન કરી શકે છે, કશા ધરાવે છે એટલે એને સ્પર્મેટોઝુઆ કહેવામાં આવે. ઝુઆ એનિમલ, પ્રાણી હલન ચલન કરે. તો આ શુક્રકાયાંતરણની પ્રક્રિયા થઈ, આને કહેવાય સામાન્ય રીતે સ્પર્મિયોજિનેસિસ. આ જ બાબતને આપણે ટેક્સ્ટ બુક મુજબ જરા સમજી લઈએ, એના વાક્ય રચનાઓ સાથે આપણે વાત કરશું. આ પ્રક્રિયાની શરૂઆત યૌવન આરંભથી થાય તો બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે વ્યક્તિ પરિપક્વ થાય ત્યારે એમાં જનન કોષોના નિર્માણની પ્રક્રિયા, જાતીય પરિપક્વતા અને ત્યારથી એમાં જનન કોષોના નિર્માણની શરૂઆત થાય તો એને યૌવન આરંભ, પુબર્ટી. હવે આદિ શુક્રકોષો જે સ્પર્મેટોગોનિયમ કે શુક્રોત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે, સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ની આપણે વાત કરી ગયા. તો જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામે છે, ગુણન તબક્કાની વાત કરીએ, ગુણન પામે છે અને મોટી સંખ્યામાં તે વધે છે અને દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય, બહુ અગત્યની વાત કરી છે, જે 46 રંગસૂત્રો ધરાવે છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો, અરે ભાઈ આ આદિ શુક્રકોષો જે વૃદ્ધિ પામ્યા છે, જેના કદમાં વધારો થયો છે, એને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય છે. એ જ વાત કરી, પણ વાક્ય રચના થોડીક જુદી છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષ, અરે એ આદિ શુક્રકોષો ક્યાં? જે વૃદ્ધિ પામીને કદમાં વધારો કરે છે તે સમયાંતરે અર્ધીકરણ પામે છે. એટલે આ સામાન્ય રીતે
વૃદ્ધિ તબક્કા પછી આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો અર્ધીકરણ પામે, જેને આપણે પરિપક્વન તબક્કો કહીએ છીએ. અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષો પ્રથમ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરે ત્યારે બે સરખા અથવા તો સમાન એકકીય કોષોનું નિર્માણ. આ ક્યાં કોષો? દ્વિતીય પૂર્વ શુક્રકોષ તેને કહેવાય. એ કોષોને શું કહેવાય? દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી તો કે હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું શું? તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે, એકકીય છે, 23 રંગસૂત્રો ધરાવે છે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી, એનું પાછું અર્ધીકરણ બે, દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં એક સરખા ચાર સમાન એકકીય પ્રશુક્રકોષ ઉત્પન્ન કરે છે, સ્પર્મેટિડ્સ, પ્રશુક્રકોષ. હવે આ પ્રશુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? અરે એ તો ખબર જ છે, એકકીય છે, જે દૈહિક કોષો છે તેના કરતા અર્ધી. મનુષ્ય છે તો દૈહિક કોષમાં 46 છે, તો આમાં 23. પ્રશુક્રકોષ શુક્રકોષોમાં રૂપાંતરિત થાય, પ્રશુક્રકોષનું શુક્રકોષમાં રૂપાંતરણ થવાની ક્રિયા તેને કહેવાય શુક્રકાયાંતરણ. હવે આ શુક્રોત્પાદક નલિકાનો છેદ છે જેની અંદર આ નરજનન કોષો છે, એમાં અહીંયાથી જે આ ભાગ દેખાય છે એ નરજનન કોષોની વચ્ચે રહેલો સર્ટોલી કોષ. આ શુક્રોત્પાદક નલિકાનું સૌથી બહારની તરફ આવેલું એક અધિછદીય અને સંયોજક પેશીયુક્ત સ્તર છે, તેની અંદર જનન અધિછદીય કોષો અથવા તો નરજનન કોષો અને તેમાં વચ્ચે વચ્ચે સર્ટોલી કોષો આવેલા છે. આ પ્રશુક્રકોષો શુક્રકોષમાં રૂપાંતરિત થાય. આ પ્રશુક્રકોષો છે એ શુક્રકોષમાં રૂપાંતરિત થઈ અને આવી રીતે સર્ટોલી કોષમાં ઉપેલા હોય. આ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહી, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયા શુક્રકાયાંતરણ. હવે જોજો, શુક્રકાયાંતરણની પ્રક્રિયા બાદ, શુક્રકાયાંતરણ થઈ ગયા બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતસ્થાપિત થાય છે. આ સર્ટોલી કોષ છે ને એની અંદર શુક્રકોષનું શીર્ષ અંતસ્થાપિત અંદર દાખલ થાય છે અને પછી આ શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો મુક્ત થાય છે. તો આને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા કહેવામાં આવે છે, સ્પર્મિએશન. શુક્રકોષ જનનની પ્રક્રિયાનો આરંભ આપણે કીધું યૌવન આરંભથી થાય છે અને એ અંતઃસ્ત્રાવી અસરને કારણે છે. જો જાતીય અંતઃસ્ત્રાવ, વ્યક્તિ આમ તરુણાવસ્થાની અંદર આવે, સામાન્ય રીતે દીકરીઓની અંદર 12 વર્ષની આસપાસ છે એ જાતીય રીતે પરિપક્વ થાય જ્યારે એનું માસિક ચક્ર શરૂ થાય છે અને છોકરાઓ છે એ 14-15 વર્ષની આસપાસ તે એને યૌવન આરંભની ક્રિયા કહેવાય, જાતીય અંગો પરિપક્વ થવાની ક્રિયાઓ સામે અને ત્યારે એની અંદર જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવની શરૂઆત અને જાતીય અંતઃસ્ત્રાવોને લઈ અને એ પરિપક્વતા, જાતીય પુખ્તતા છે એ પ્રાપ્ત કરે અને એમાં અંતઃસ્ત્રાવોનો રોલ ખૂબ અગત્યનો છે. તો સૌ પ્રથમ આપણા મગજની અંદર હાઇપોથેલેમસ અને હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, 11મા ધોરણનું છેલ્લું ચેપ્ટર આપણે જોઈ ગયા અંતઃસ્ત્રાવી વાળું અને તમને ખબર છે એમાંથી આ GNH RH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય. ક્યાંથી થાય? હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસમાંથી GNH નો સ્ત્રાવ થાય ક્યાં અસર કરે? તો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી સામાન્ય રીતે આ પિચ્યુટરી ગ્રંથિના બે અંતઃસ્ત્રાવ પ્રેરે છે. ક્યાં? ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ. તો ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ બે પ્રકારના છે, FSH અને LH. તો પિચ્યુટરી ગ્રંથિ ઉપર, આ પિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે અને GNH RH એમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે, એમાં એક LH અને બીજો છે FSH. લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન જે શુક્રપિંડ ઉપર અસર કરે અને શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે આવેલા જે લેડિંગ સેલ્સ છે, લેડિંગના કોષો છે, એ લેડિંગના કોષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે અથવા તેના સંશ્લેષણને, એના નિર્માણની ક્રિયાને ઉત્તેજિત. એટલે આ એલેચ અંતઃસ્ત્રાવની અસર એન્ડ્રોજન્સ ઉપર થાય. એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ અને તેના સંશ્લેષણને ઉત્તેજે છે અને આ એન્ડ્રોજન્સની અસરો આપણે ભણી ગયા છે.
એન્ડ્રોજન્સ છે એ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાઓને ઉત્તેજે. એન્ડ્રોજન્સ છે એ શુક્રોત્પાદક નલિકાઓની અંદર શુક્રકોષના નિર્માણની ક્રિયાને પ્રેરે છે. એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નરના ગુણ જાતીય લક્ષણોના વિકાસને પ્રેરે છે. નરની અંદર આક્રમકતા લાવે છે, જાતીય આવેગ માટે જવાબદાર છે. એફએસએચની અસર સલ્ટોલી કોષો ઉપર. હવે આ સલ્ટોલી કોષો શું કાર્ય કરે? તો સલ્ટોલી કોષોના કાર્યો તો જોઈ ગયા, ફટાફટ યાદ કરી જાય. હમણાં હમણાં જોયા હતા સલ્ટોલી કોષો છે ખૂબ જ અગત્યનું. એક તો નર જનન કોષોને પોષક દ્રવ્યો પૂરા પાડે, શુક્ર કોષોને પોષક દ્રવ્યો પૂરા પાડે. આ ઉપરાંત સલ્ટોલી કોષો કેટલાક સ્ત્રાવ કરે છે. સલ્ટોલી કોષો દ્વારા એન્ડ્રોજન્સ બાઇન્ડિંગ પ્રોટીનનો સ્ત્રાવ કરે, જે ટેસ્ટોસ્ટેરોન અથવા તો એન્ડ્રોજન્સની સાંદ્રતાને પ્રેરે છે, અથવા તો એના રિસેપ્ટર તરીકે ઉપયોગી એવા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. બ્લડ બેરિયર તરીકે શુક્રપિંડ એટલે ટેસ્ટિસ બ્લડ બેરિયર શુક્રપિંડ રુધિર અવરોધક તરીકે વર્તે છે. એ શુક્ર જોજો, સલ્ટોલી કોષો શુક્ર કોષોને રોગ પ્રતિકારક તંત્રના ભક્ષક કોષો અથવા તો જે સામાન્ય રીતે ભક્ષક કરી જાય છે એવા કોષોથી રક્ષણ આપે, એટલે શુક્ર કોષોને આપણા રોગ પ્રતિકારક તંત્રના ભક્ષણથી બચાવે છે. આ ઉપરાંત અન્ય ઇન્ફેક્ટેડ પાર્ટિકલ છે એને આવતા અટકાવે છે. સલ્ટોલી કોષો દ્વારા એન્ટીમુલેરિયન સ્ત્રાવ થાય છે, જે માદાના જનનાંગોના વિકાસને અટકાવે છે. શુક્રપિંડ સલ્ટોલી કોષો દ્વારા ઇન્હિબિનનો સ્ત્રાવ થાય, અને ઇન્હિબિન અંતઃસ્ત્રાવ જે વધુ પડતા પિચ્યુટરીના સ્ત્રાવને અવરોધે છે, નેગેટિવ ફીડબેક. ઇન્હિબિન અંતઃસ્ત્રાવ આ સલ્ટોલી કોષોમાંથી જે સ્ત્રાવ થાય છે ઇન્હિબિન સ્ત્રાવ કોને અવરોધે છે? પિચ્યુટરી ગ્રંથિના વધુ પડતા સ્ત્રાવને અવરોધે છે. શુક્રકોષોના પોષણ સાથે સંકળાયેલ છે, એન્ટીમુલેરિયન સ્ત્રાવ કરે છે, એન્ડ્રોજન્સ બાઇન્ડિંગ પ્રોટીનનો સ્ત્રાવ કરે, શુક્રપિંડ રુધિર અવરોધક તરીકે વર્તે છે, અને આવા વિવિધ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત ખૂબ અગત્યની પ્રક્રિયા એ છે કે આ અંતઃસ્ત્રાવ એફએસએચની જે સલ્ટોલી ઉપર અસર થાય, સલ્ટોલી કોષોનો એવા સ્ત્રાવ એવા પરિબળો એવા ફેક્ટરનો સ્ત્રાવ કરે છે કે જે શુક્રકાયાંતરણની ક્રિયાને પ્રેરે છે. શુક્રકાયાંતર શુક્રકાયાંતરણની ક્રિયા, એટલે આપણે જોઈ ગયા પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ નિર્માણની. તો જુઓ આ જ વાત કરી છે, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે જીએનઆરએ, એના સ્તરમાં વધારો થવાથી અગ્ર પિચ્યુટરી ગ્રંથિને અસર કરી, ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ એટલે આવી ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ છે ભાઈ, આવી છે ગોનેડોટ્રોપિન, અને એલએચ કોષો કેના ઉપર અસર કરે? તો કે એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવને પ્રેરે છે. અને એન્ડ્રોજન્સ કઈ ક્રિયાને અસર કરે? તો શુક્રકોષ જનનની પ્રક્રિયાને અસર કરે છે. એફએસએચ સલ્ટોલી કોષો ઉપર અસર કરે અને શુક્રકાયાંતરણની ક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોનો સ્ત્રાવ કરે છે. હવે શુક્રકોષની રચના એટલે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ નિર્માણની ક્રિયા થઈ જાય, શુક્રકાયાંતરણ થાય, પછી શુક્રકોષનું નિર્માણ. હવે શુક્રકોષની રચના પણ એની સાથે થોડી શુક્રકાયાંતરણના ક્યાંક પોઈન્ટ આવશે અહીંયા લેશું. પણ આખા શુક્રકોષને આપણે જોઈએ તો શુક્રકોષની અંદર મુખ્ય ત્રણ ભાગ તમને જોવા મળે, અને એ ત્રણ ભાગની અંદર અહીંથી અહીંયા સુધી દેખાતો ભાગ એ શીર્ષ છે, ત્યાર પછીથી દેખાતો ભાગ એ મધ્ય ભાગ છે, અને ત્યાર પછીનો ભાગ છે એ પૂંછ છે. તો શુક્રકોષને સ્પષ્ટ રીતે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય, શીર્ષ, ગ્રીવા અને પૂંછ. આખા શુક્રકોષની ફરતે તમે જુઓ આ જે દૂધિયા કલરનો જે ભાગ દેખાય છે કોષરસપટલ, કોષરસપટલ આખા સમગ્ર શુક્રકોષના દેહને આવરે છે. અને શુક્રકોષના શીર્ષના ભાગમાં જો તો શીર્ષમાં એક વિસ્તૃત અને ચપટું એકકીય કોષ કેન્દ્ર આવેલું હોય છે, એટલે આ સામાન્ય રીતે શુક્રકોષનો શીર્ષ ભાગ એક કોષ કેન્દ્ર ધરાવે છે. કેવું છે? એકકીય છે. અને શુક્રકોષના શીર્ષના અગ્ર ભાગે એટલે શીર્ષનો અગ્ર ભાગ, શુક્રકોષના શીર્ષનો અગ્ર ભાગ શુક્રાગ્ર, શુક્રનો અગ્ર ભાગ શુક્રાગ્ર ધરાવે, એક્રોઝોમ ધરાવે છે. અને એ એક્રોઝોમ જેવી ટોપી એટલે શુક્રાગ્ર જેવી ટોપીથી ઘેરાયેલું હોય છે. અને આ શુક્રાગ્રની રચના ગોલ્ગીકાયમાંથી થાય છે. ગોલ્ગીકાય જેવી અંગિકાના રૂપાંતરણથી શુક્રાગ્ર બને છે, અને એની અંદર લાઇટિક પ્રકારના ઉત્સેચકો આવેલા છે. હાયલ્યુરોનિડેઝ પ્રકારના ઉત્સેચકો જેને કહેવાય, હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે, જે ખાસ કરીને શુક્રકોષના અંડકોષમાં જ્યારે ફલન કરે છે, શુક્રકોષ જ્યારે અંડકોષનું ફલન કરે ત્યારે અંડકોષના પટલને તોડીને અંદર એન્ટર એ શુક્રાગ્રના અંતઃસ્ત્રાવ છે ને, સોરી ઉત્સેચકો,
उत्सेचको मदद थी अंडकोष पड़ने तोड़े छे। शुक्राग्रह अंडकोष ने फलित करवामां मदद करता उत्सेचको तो भरेलू अने उत्सेचको लाइटिक प्रकारना छे जेने हायड्यूरोनिडेज उत्सेचक कहेवामां आवे छे। शुक्रकोषना मध्य भागनी अंदर असंख्य कणाभ सूत्र आवेला। आ कणाभ सूत्र वाळो भाग जे पूछडीना हलन चलन माटे शक्ति पूरी पाड़े छे अने आ कणाभ सूत्र युक्त रचना ने नेबेनकन कहेवामां आवे छे। नेबेनकन મધ્ય ભાગમાં જે કણાભ સૂત્રની ખૂબ જ સંખ્યા આવેલી છે તે ભાગનો વિસ્તાર અને તે શુક્રકોષના હલનચલન માટેની ચલિતતા પૂરી પાડે છે। આમ સામાન્ય રીતે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષ દ્વારા લગભગ એક વખતના વીર્ય સ્ખલનમાં 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો હોય, 200 થી 300 મિલિયન કરોડો અબજો શુક્રકોષો। હવે શુક્રકોષની થોડી ડિટેલમાં વાત કરી નાખીએ જે આપણી ટેક્સ્ટબુકમાં નથી। આપણે કીધું એ ઉપર પ્રમાણે શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્રહ કહેવાય। શીર્ષના બાકીના ભાગમાં કોષ કેન્દ્ર આવેલું છે જે ચપટું થઈ ગયું છે। આ કોષ કેન્દ્રમાં ખૂબ જ સાંદ્ર ડીએનએ સંકેન્દ્રિત જનીનિક દ્રવ્ય આવેલું છે। હવે શુક્રકોષનું શીર્ષનો ભાગ શુક્રાગ્રહ જે ગોલ્ગીકાયની રૂપાંતરિત રચના છે, પણ આ શુક્રકોષના શીર્ષના અગ્રભાગે એટલે શીર્ષના અગ્રભાગમાં જો બહાર તો કોષરસ પટલ છે, પણ કોષરસ પટલની અંદર એક ફાઇબ્રસ તંતુમય આવરણ આવેલું હોય જેને ગેલિયા કેપિટ અથવા કેપિટા કહેવામાં આવે એટલે શીર્ષના અગ્ર ભાગમાં એક તંતુમય પ્રવર્ધ આવેલો છે જે આ ગેલિયા કહેવામાં આવે, ગેલિયા કેપ્યુટ। અને એવી જ રીતે શીર્ષના પશ્ચ ભાગમાં પણ એક આવું આવરણ આવેલું કોષરસ પટલની અંદર, આ પશ્ચ ભાગમાં આવેલું જે આવરણ છે એને મેનકિટ કહેવામાં આવે, મેનકિટ। હવે કોષ કેન્દ્રની તમે નીચે જાઓ એટલે બે તારા કેન્દ્ર હોય, પણ એમાંથી આ બે તારા કેન્દ્ર પેલા કાટખૂણે ગોઠવાયેલા હોય પછી છૂટા પડી જાય। એક તારા કેન્દ્ર છે એ કોષ કેન્દ્રના નિકટવર્તી ભાગમાં ગોઠવાય અને જોજો અહીંયા શીર્ષ પૂરું થઈને અહીંયા ખાંચ આવેલું હોય આ ભાગને નેક કહેવાય, શુક્ર કોષનું ગ્રીવા પ્રદેશ કહી શકીએ આપણે, નેક ભાગ છે। પછી મધ્ય ભાગ શરૂ, હવે ત્યાં એક તારા કેન્દ્ર આવેલું અને બીજું તારા કેન્દ્ર છે એ મધ્યના ભાગના છેડે વયું જાય ત્યાં પૂછની શરૂઆત થાય ત્યાં, એટલે આ તારા કેન્દ્રને નિકટવર્તી તારા કેન્દ્ર કહેવાય અને બીજું તારા કેન્દ્ર જે દૂર ગયું છે એને દૂરસ્થવર્તી તારા કેન્દ્ર કહેવાય અને આ દૂરસ્થવર્તી તારા કેન્દ્રને રિંગ સેન્ટ્રિયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને દૂરસ્થવર્તી તારા કેન્દ્ર એટલે અહીંયા એ તારા કેન્દ્ર છે એ તલસ્થકાય અથવા આધારકાયની રચના કરે છે જેમાંથી શુક્રકોષના પૂંછનો જે તંતુમય ભાગ છે એનું નિર્માણ અને એના જે ફાઇબર છે એના તંતુઓ છે એમાંથી સર્જાય એટલે એને આધારકાય અથવા આધાર ગણી એટલે પૂછ ફાઇબર અથવા કશેરુકા જેવી રચના છે તેનો આધાર કણિકા તરીકે દૂરસ્થવર્તી તારા કેન્દ્ર વર્તે છે। હવે આ શુક્રકોષની પૂછના ભાગમાં જોઈએ તો શુક્રકોષના પૂછની અંદર સુકોષ કેન્દ્રી કોષની કસા જેવી રચના હોય, મુખ્ય મધ્ય ભાગની અંદર બે ફાઇબર બે પ્રોટીનમય તંતુ અને ફરતે પરિઘ વિસ્તારમાં 9 જોડિયા તંતુ આવેલા હોય એટલે 9+2 જેવી રચના ધરાવે અને આ તંતુઓની ફરતે કોષરસ પટલનું આવરણ આવેલું છે। આવી શુક્રકોષની રચના અને પૂંછ એ હલનચલન માટે માધ્યમમાં ગતિ કરી શકે તેના માટે આવેલા હોય છે। હવે જે આપણે એવું કીધું કે પુરુષના વીર્ય સ્ખલનની અંદર એક વખત જ્યારે વીર્ય ત્યાગ થાય એમાંથી 200 થી 300 મિલિયન શુક્રકોષો, હવે આ 200 થી 300 મિલિયન માંથી 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદ ધરાવતા હોય અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો છે એ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોય તો એ ફલન કરવા માટે સક્ષમ છે, તો એ બાળક પેદા કરી શકે છે। તો સામાન્ય રીતે જેના વીર્યની અંદર જે આટલા શુક્રકોષોનો ત્યાગ થાય એમાંથી ઓછામાં ઓછા 60% શુક્રકોષોના કદ અને આકારમાં યોગ્ય હોવા જોઈએ અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો પ્રજનન ક્ષમતા ધરાવતા હોય એટલે અપરિપક્વ શુક્રકોષો ઓછા હોવા જોઈએ અને શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતા શુક્રકોષ સહાયક નલિકાઓ દ્વારા વહન પામે, એ તો આપણે ખબર છે સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે, આપણે હમણાં પૂછશું તમને વાત કરશું કઈ કઈ સહાયક નલિકા। હવે જોજો શુક્રોત્પાદક નલિકામાંથી એટલે શુક્રપિંડમાંથી મુખ્યત્વે શુક્રકોષો સર્જાય, શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય તો સૌ પ્રથમ કઈ સહાયક નલિકામાં શુક્રકોષો દાખલ થાય, શુક્રોત્પાદક નલિકામાંથી
भूषण जाड़मा, भूषण जाड़माथी शुक्रवाहिकाओमां, शुक्रवाहिकामांथी अधिभूषण नलिका, शुक्रवाहिनी न्याथी आगळ जई स्खलन नलिका ने त्यारे एमां केटलाक स्त्राव भरे छे। પણ અધિભૂષણ નલિકા અને શુક્ર વાહિનીનું જે અંદરનું સ્તર છે, ગ્રંથિમય અધિછદીય સ્તર, એમાંથી પણ કેટલોક સ્ત્રાવ થાય છે। એટલે તમે સમજો, આ શુક્ર કોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે બહુ અગત્યની વાત કરી છે। શુક્ર કોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિભૂષણ નલિકા અને શુક્ર વાહિનીઓ અને સહાયક ગ્રંથિઓ જેવી કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે। હવે જ્યારે શુક્રપિંડમાંથી શુક્રકોષો એટલે કે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો આવે અને શુક્રાશય જેવી સહાયક ગ્રંથિઓનો સ્ત્રાવ એમાં ભળે એટલે વીર્ય બને, અને શુક્રાશય રસ અને શુક્રકોષો સાથે મળીને વીર્ય બને। એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય મિત્રો કે વીર્યની અંદર બે વસ્તુ આવેલી છે, એક શુક્રોત્પાદક નલિકા છે તેના શુક્રકોષો અને સહાયક ગ્રંથિનો સ્ત્રાવ। સહાયક ગ્રંથિનો સ્ત્રાવ આના દ્વારા વીર્યની રચના। હવે નર સહાયક પ્રજનન, હવે તમે સમજો કે આ વીર્યની અંદર આટલો સ્ત્રાવ ભળેલો, તો હવે આપણે એ ખબર સહાયક ગ્રંથિઓ ત્રણ, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, આ ત્રણેયનો સ્ત્રાવ અને શુક્રકોષો મળે એટલે વીર્ય। પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવને યાદ કરો, શુક્રાશયની અંદર વીર્યનો 70% સ્ત્રાવ છે એ શુક્રાશયમાંથી, 60-70% સ્ત્રાવ શુક્રાશયમાંથી, જે ખાસ કરીને ચીકણો આલ્કલીય સ્ત્રાવ છે જેની અંદર ફ્રુક્ટોઝ જેવી શર્કરાઓ રહેલી છે। આ ઉપરાંત તેની અંદર સાઇટ્રેટ, ઇનોસિટોલ આવેલા છે, કેટલાક પ્રોટીનમય ઘટકો છે, ફાઇબ્રિનોજન જેવા ઘટકો શુક્રાશયની અંદર આવેલા છે। જો ફાઇબ્રિનોજન છે, ઇનોસિટોલ જેવા ઘટકો છે, સાઇટ્રેટ જેવા ઘટકો છે, ફ્રુક્ટોઝ જેવી શર્કરા છે, શુક્રકોષોને શક્તિ પૂરી પાડે છે। આ સ્ત્રાવ શુક્રાશયમાંથી થાય અને ઘટ ચીકણો સ્ત્રાવ, પણ બીજી પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ છે જેની અંદર કેલ્શિયમ છે, ફોસ્ફેટ છે, દૂધિયો આલ્કલીય સ્ત્રાવ છે, દૂધિયો ઘટ આલ્કલીય સ્ત્રાવ, કેલ્શિયમ ફોસ્ફેટ જેવા ઘટકો તેમાં રહે, એમાં પણ સાઇટ્રેટ જેવા અથવા સાઇટ્રિક એસિડ જેવા ઘટકો રહેલા છે, પણ એમાં ફાઇબ્રિનો લાઇસિન જેવા દ્રવ્યો છે। હવે પ્રોસ્ટેટ ગ્રંથિ પણ આલ્કલાઇન સ્ત્રાવ છે, ઘટ સ્ત્રાવ છે, દૂધિયો છે, દૂધ જેવો, દુગ્ધ જેવો ઘટ આલ્કલીય સ્ત્રાવ, આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ભળે અને જ્યારે વીર્ય સ્ખલન થાય એટલે બે મિક્સ થાય અને એટલે વીર્ય સ્કંદન થઈ જાય, વીર્ય થોડું ઘન થઈ જાય, જે શુક્રકોષોની ગતિશીલતાને ઘટાડે છે, એટલે શુક્રકોષોની ગતિશીલતા ઘટે એટલે જેથી કરીને શુક્રકોષો પીડા રહે એટલે એની શક્તિનું સંરક્ષણ થાય, એનું શક્તિનું રક્ષણ। પણ જેવું વીર્ય સ્ખલન થાય એ યોનિ માર્ગની અંદર વીર્ય ત્યજાય અને થોડી વારમાં જ યોનિ માર્ગની અંદર દાખલ થાય પછી આ જે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પ્રોફાઇબ્રિનો લાઇસિનનો જે સ્ત્રાવ હતો, આ પ્રોફાઇબ્રિનો લાઇસિન સક્રિય થાય અને વીર્ય જે ગંઠાણ હતું, જે સ્કંદન થયું હતું, ફરી પાછું પ્રોટીન દૂર થાય અને એકદમ પ્રવાહીમય સ્વરૂપે થાય અને હવે શુક્રકોષની ગતિશીલતામાં વધારો કરે, શુક્રકોષ ખૂબ ઝડપથી ગતિ કરે, એટલે પહેલા વીર્યનું સ્કંદન થાય અને 5-10 મિનિટ પછી એ ધીમે ધીમે એ પ્રોફાઇબ્રિનોલાઇસિન જેવા ઘટકો સક્રિય થાય, ફાઇબ્રિનોજન છે એને ક્રિયાને અટકાવે અને સામાન્ય રીતે ગઠનની ક્રિયાઓ ધીમી થાય અને શુક્રકોષો ફરી પાછી ગતિશીલતા પકડે અને જો એના શક્તિના સંગ્રહ માટે શુક્રકોષો વેડફાઈ ન જાય એના માટે આ ક્રિયા થાય અને પછી એ શુક્રકોષો જો યોનિ માર્ગમાં ત્યજાયેલા હોય તો એ સામાન્ય રીતે ગર્ભાશયમાં થાય અને ફલનની ક્રિયા માટે તૈયાર થાય। હવે આ બધી ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? તો સમજો, નર સહાયક પ્રજનન નલિકાઓ અને ગ્રંથિઓના કાર્યનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એટલે કે એન્ડ્રોજન્સ અથવા ટેસ્ટોસ્ટેરોન દ્વારા થાય।